બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે 75મો અમૃત મહોત્સવ અંતર્ગત તાલુકા કક્ષાનો વન મહોત્સવ કાર્યક્રમ પ્રોજેક્ટ ડાયરેક્ટર પીએમયુ ગાંધીનગરના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ પર વિવિધ કાર્યક્રમો ઉજવાઈ રહ્યા છે, ત્યારે માનનીય વડાપ્રધાન જન્મદિવસની ઉજવણી સાથે આપેલા સૂત્ર ઉપર એક પેડ માં કે નામ અંતર્ગત ધરતી માતા અને દરેક વ્યક્તિ પોતાની માતાના નામ પર એક વૃક્ષ વાવી તેનું જતન કરવા ધારાસભ્ય સહિત પ્રોજેક્ટ ડાયરેક્ટર ગાંધીનગર દ્વારા અપીલ કરાઈ હતી. દિયોદરના જીબડા ગામે તાલુકા કક્ષાના વન મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત દિયોદર ધારાસભ્ય કેસાજી ચૌહાણ સહિત મુખ્ય મહેમાન એસકે શ્રીવાસ્તવ, ચીફ ઓફિસર ડાયરેક્ટ પીએમયુ ગાંધીનગર સહિત દિયોદર વન પરીક્ષક અધિકારી, ફોરેસ્ટ અધિકારીઓ, જીબડા ગામના લોકો, શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ 500 રોપાનું વાવેતર કરી 3000 રોપાનું વિતરણ કરાયું હતું. વિશ્વ ગ્લોબલ વોર્મિંગના કારણે, ક્લાઇમ્બિંગ ચેન્જના કારણે ક્યાંક વધુ વરસાદ તો ક્યાંક ઓછો વરસાદ, શિયાળો, ઉનાળો અને ચોમાસાની ઋતુમાં પરિવર્તન થયું છે, જેનું કારણ વૃક્ષોનું કટિંગ સાથે વૃક્ષોનો ઓછો ઉછેરના કારણે પ્રકૃતિમાં ફેરફાર થયા છે. ત્યારે વૃક્ષારોપણ દ્વારા જ પ્રકૃતિનું જતન સંવર્ધન કરવા અપીલ કરાઈ હતી. આ પ્રસંગે દિયોદર ધારાસભ્ય કેસાજી ચૌહાણ, મુખ્ય મહેમાન શ્રીવાસ્તવ, ચીફ પ્રોજેક્ટ ડાયરેક્ટર પીએમયુ ગાંધીનગર સહિત મોટી સંખ્યામાં તાલુકાના આગેવાનો, ચીબડા ગામના લોકો, વિદ્યાર્થીઓ તાલુકા કક્ષાનો વન મહોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. મહોત્સવ યોજાયો છે, કેટલા ઉત્સવ છે અને આગળના આજે દિયોદર તાલુકાના ચીબડા ગામે એક સરસ મજાનું તાલુકા વન મહોત્સવ યોજવામાં આવેલ. અહીંયા આજે 500 રોપાનું વાવેતર પણ કરવામાં આવેલ, જેમાં ગામના તમામ લોકો, બાળકો અને બાળિકાઓ એમાં જોડાયેલા હતા. સાથે સાથે વન વિભાગની અમુક જે પ્રજાલક્ષી યોજનાઓ છે, ખાસ કરીને વન મહોત્સવનું વિતરણ કઈ રીતે થાય, અમારી જે હેલ્પલાઇન છે 1926 અને 83-2000-2000ની વાતો પણ કરવામાં આવેલ છે. અને અહીંયા ગામના જે સહકાર છે ખૂબ સારો જોવા મળેલ, અને મને વિશ્વાસ છે કે આવું સહકાર જો બીજી જગ્યા પણ મળે તો આવા વૃક્ષ વગર રોપાય નહીં, એ રોપાઓ વૃક્ષમાં તબદીલ થશે, મને ખૂબ ખૂબ ખાતરી છે. જીબડા ગામમાં વચલાવાસની સ્મશાન ભૂમિ ઉપર 75મો વન મહોત્સવ તાલુકા કક્ષાનો યોજાણો છે. 75મા વન મહોત્સવની વિશેષ ઉજવણી સન્માનીય યશસ્વી વડાપ્રધાન માનનીય મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે અને વન મહોત્સવ આ સંયુક્ત કાર્યક્રમ આજે અહીંયા જીબડા મુકાઈને યોજાણો, તેમાં અમારા કાર્યક્રમના મુખ્ય અધ્યક્ષ માનનીય કેસાજી ચૌહાણ સાહેબ અને ગાંધીનગરથી સન્માનીય વન અધિકારી શ્રીવાસ્તવ સાહેબ પણ ઉપસ્થિત રહ્યા. અને આજનો આ વન મહોત્સવનો કાર્યક્રમ મોદી સાહેબના 75 દીપ પ્રગટાવીને એમના 75મો જન્મદિવસ, આજે 75મો મહોત્સવ સમગ્ર જીબડા ગ્રામજનોએ આજે યોજ્યો. અને વિશેષ અમારા એસટી પરમાર સાહેબ, વન પરીક્ષક અધિકારી દિયોદર અને એમની સમગ્ર ટીમે ખૂબ અહીંયા મહેનત કરીને આ કાર્યક્રમને પરિપૂર્ણ કર્યો છે. અને સાથે સાથે આ કાર્યક્રમના પાયાનું જે કામ કર્યું છે એ આ ભૂમિને તૈયાર કરવા માટેનું એ મારા કેસર ભવાની યુવક મંડળના તમામ મિત્રોએ જાત મહેનત કરીને સ્વખર્ચે આ કાર્યક્રમને અહીંયા સુધી લઈ ગયા છે. એટલે અમે સમગ્ર ગામ અને ચીબડાના કેસર ભવાની યુવક મંડળ, સમગ્ર વન અધિકારી અને એમના સમગ્ર ડિપાર્ટમેન્ટનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આજના આ કાર્યક્રમનો આભાર પણ માનીએ છીએ. આજ રોજ દેશના ગૌરવ બનતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના 75મા જન્મદિવસ નિમિત્તે આજે દિયોદર તાલુકા કક્ષાના વન મહોત્સવ જીબડા ગામે ઉજવવામાં આવ્યો, જેમાં ગાંધીનગરથી સચિવ કક્ષાના વન ખાતાના અધિકારી હાજર રહેલ, દિયોદર તાલુકાના લોક્ષ લાડીલા ધારાસભ્ય શ્રી કેસાજી ચૌહાણ સાહેબ તથા ગ્રામજનો અને સ્કૂલના બાળકો સાથે રહી આ કાર્યક્રમ સફળ બનાવવામાં આવ્યો. જેમ પર્યાવરણ ગ્લોબલ વોર્મિંગની સમસ્યા ઉદ્ભવી રહી છે તેને દૂર કરવા માટે અને મોદી સાહેબનું આપેલું સૂત્ર એક પેડ માકે નામને લક્ષ રાખી આ વન મહોત્સવનો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો અને ગ્રામ લોકોના સહયોગથી આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો અને ખૂબ સારું વાવેતરનું કામગીરી કરવામાં આવી.